નમસ્કાર. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના નખત્રાણા તાલુકા કક્ષાના કાર્યક્રમની આજે માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રી ડૉક્ટર મેહુલ ધરારસરા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ ધ્વજવંદન કાર્યક્રમ બાદ કોરોના રસીકરણની કોરોનાને લગતી આનુષંગિક કામગીરી જે સારી રીતે બજાવેલ તેવી સંસ્થા અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ. ગઈકાલે 14મી ઓગસ્ટના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. એમાં નખત્રાણાની વિવિધ સ્કૂલો અને સંસ્થાના વિદ્યાર્થીઓ એમનું પરફોર્મન્સ કરેલું અને બહુ સારી બંને દિવસે ગામ લોકો નાગરિકોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો. સર્વેને હું 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવું છું. આજે 75 વર્ષ જે આઝાદીને થયા છે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે, આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ નલિયા મામલતદાર કચેરી ખાતે થયો હતો. એમાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ થયું, પ્રવચન થયું, સલામી થઈ અને એના પછી કોરોનામાં જેમણે સારી કામગીરી કરી છે એવી સંસ્થાઓ કે જેવી કે રાતા તળાવ, પછી માનવ સેવા ટ્રસ્ટ, નમો કોવિડ કેર સેન્ટર, એના સિવાય આપણા જે સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, રેવન્યુના કર્મચારીઓ કે જેમણે કોરોના દરમિયાન અને બીજી વિધવા સહાય અને એ બધામાં જે સારી કામગીરી કરી હતી એ બધાને આપણે સન્માનિત કર્યા કે જેથી કરીને એમને પ્રોત્સાહન મળે કે હવે આગળના જો ત્રીજી લહેર આવે તો એ દરમિયાન પણ આપણે એનાથી પણ સારી કામગીરી કરવાની છે. બાકી ખૂબ જ સારા વાતાવરણમાં આખો કાર્યક્રમ પૂરો થયો અને છેલ્લે વૃક્ષારોપણ કરી અને બધા જ જે મિત્રો છે એ બધા છૂટા પડ્યા. હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ.
સબકો પહેલે 75th ઇયર ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સબકો મેં બધાઈ દે દેતા હું. યે એક્ચુઅલી એઝ યુઝ્યુઅલ હમ હર સાલ મેં બોલતા થા, હમ લોગ એક્ચુઅલી ઇતના બડા ઇવેન્ટ કરતા હૈ, કમ સે કમ 2.5 ઘંટા 3 ઘંટા કા હોતા થા, અભી પેન્ડેમિક કે વજન સે કમ હો ગયા, બટ ફિર ભી હૈ વો ઝીલ હૈ હમ લોગ કા અંદર મેં એક પ્રાઇડ ઇન્ડિયન કા ફીલિંગ હૈ, વો તો જિંડલાઇટ્સ કો સબસે જ્યાદા હૈ, ઓર દેટ વી આર એક્ચુઅલી હમારા સ્કૂલ ચિલ્ડ્રન કો ભી વો એસા હી હમ લોગ ઉસકો બચપન સે હમ લોગ વો સિખા રહા ભી હૈ. ઓર યે સિચ્યુએશન મેં, યે પેન્ડેમિક સિચ્યુએશન મેં પીપલ હેવ ટુ બી વેરી કેરફુલ, ઓર યે ગેધરિંગ વગેરે કમ કરના હૈ. ઓર પહેલે અભી હેઝ રતન ટાટા હેઝ ટોલ્ડ ઇન્ડસ્ટ્રી મેં અભી સર્વાઇવ હોના દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ. એસા હૈ જિંદગી મેં ભી, અભી લાઈફ મેં ભી, અભી બહુ કુછ નહીં કરેંગે તો ભી એટલીસ્ટ સબ લોગ લાઈફ મેં જિંદા રહેના હૈ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અભી થર્ડ વેવ આ રહા હૈ, થર્ડ વેવ આ રહા હૈ કરકે બોલને કે બાવજૂદ આપ બહાર જાઓ ઉસકો લોગો કા અભી ભી અવેરનેસ હૈ, બહુ કમ હૈ. યે હમ લોગો કા એક્ચુઅલી વી આર નોટ સપોઝ ટુ ગીવ લોડ ટુ ધી ડોક્ટર કમ્યુનિટી. ડોક્ટર કમ્યુનિટી હેવ ડન અ ટ્રેમેન્ડસ જોબ ઇન ધ લાસ્ટ 1.5 યર્સ, બટ ઉસકો ઓર હમ લોડ દેતે રહેંગે ફિર બાદમાં હાથ ઉઠા દેજેગા તો ફિર ઓર પ્રોબ્લમ હો જાયેગા. સો બિહેવ લાઈક અ રેસ્પોન્સિબલ સિટીઝન. સબકો જિમ્મેદારી હૈ, ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ્સ કા. યે ચીજ હૈ, યે પેન્ડેમિક હૈ, વો કોઈ ભી ઇસમેં ટ્રેન્ડ આદમી નહીં હૈ વર્લ્ડ મેં. ઇવન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કો હમ પ્રાઇમ મિનિસ્ટર કો ઓર યે પ્રેસિડેન્ટ કો બોલ સકતા હૈ, બટ ઇટ ઇઝ અ રેસ્પોન્સિબિલિટી ઓફ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ. સો હમ લોગ રેસ્પોન્સિબલી બિહેવ કરે ઓર હમ લોગ ઇસમેં બહાર આ જાયેંગે. હમ ઉસમેં એક બડા એડવાન્ટેજ હૈ, ઇફ વી કમ અક્રોસ ધીસ થર્ડ વેવ વેરી સક્સેસફુલી વિથઆઉટ એની ટ્રબલ, હમ ઇકોનોમિકલી બહુ અચ્છા કન્ટ્રી હો જાયેગા, ડેવલપ હો જાયેગા. ક્યુંકિ અભી અભી ભી યુરોપ મેં લોટ ઓફ ઇવન ઇન્ક્લુડિંગ જર્મની ઇટ ઇઝ ઇન લોકડાઉન, ઠીક હૈ. સો ઇસ સમય મેં હમ આગે બઢ જાયેંગે તો હમારા ઇકોનોમિકલી હમારા ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ હૈ, સબ ચીજ હમકો એક્સપોર્ટ્સ વગેરે હૈ, બઢિયા કરકે હમ લોગ ઓર આગે જા સકતા હૈ. સો ઇટ ઇઝ ઓલ ઇન ધ હેન્ડ્સ ઓફ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઓફ ઇન્ડિયન સિટીઝન્સ. થેન્ક યુ. સબસે પહેલે 75th ઇન્ડિપેન્ડન્ટ ડે કે ઉપર સબકો બહોત બહોત હાર્દિક બધાઈ શુભકામનાએ. થોડા પિછલી બાર ભી ઇસ બાર ભી પેન્ડેમિક કે કારણ હમ ઉસ લેવલ પર સેલિબ્રેટ નહીં કર પાએ જિસ લેવલ પર પહેલે કરતે થે. તો પેન્ડેમિક જિતના જલ્દી રિઝોલ્વ હોગા ઉતના જલ્દી હમ ગ્રો કરેંગે, ઉતના જલ્દી હમ આઝાદી કે સાથ રહે પાએંગે. આઝાદી મીન્સ વિદાઉટ ફિયર. જૈસે કે હમરે સ્કૂલ કે બચ્ચો કા પ્રોગ્રામ હોતા થા તો ઉનકો 2 મહિને પહેલે સે હોતા થા કે નહીં જી 15 અગસ્ત આ રહા હૈ, 26 જનવરી આ રહા હૈ. સો આઈડિયા વોઝ એસ્ટાબ્લિશ ઓર જો વેલ્યુઝ હૈ જો હમરે સ્ટ્રગલ ઓર જિન્હોને શહીદોને કુરબાનિયાં દી હૈ બચ્ચો મેં પહેલે સે પેદા ઉનકા અંદર ઇનબિલ્ટ હોની ચાહીએ. કઈ વાર આપને નેશનલ મીડિયા કો દેખા હોગા બહુ હાઈલી ક્વાલિફાઈડ એજ્યુકેટેડ લોગો કો પૂછતે હૈ કે 15 અગસ્ત ક્યા હૈ, કદી છુટ્ટી હૈ, તો વો નહીં હોના ચાહીએ. મતલબ હમકો બચપન સે હી સ્કૂલ સે સારી વેલ્યુઝ ક્રિએટ કરતે રહેના ચાહીએ. ઓર જૈસે થર્ડ વેવ કા ગવર્મેન્ટ ભી કહે રહી હૈ, મીડિયા ભી કહે રહા થર્ડ વેવ આયેગા થર્ડ વેવ આયેગા, તો એ હમારે હર ઇન્ડિવિજ્યુઅલ કા રિસ્પોન્સિબિલિટી હૈ કે હમ અચ્છે શહેરી કે નાતે રહે, ઉસકે પ્રોટોકોલ્સ કો ફોલો કરેં. જૈસે કે ડોક્ટર કોમ્યુનિટીઝ હૈ, મેડિકલ કોમ્યુનિટીઝ હૈ, વો ભી હમારી તરહ એક ઇન્સાન હૈ, ઉનકે ઉપર હમ જ્યાદા બહાર ડાલતે જાયેંગે તો જૈસે કહાવત હૈ કે એક બોલ્ટ હૈ ઉસકો એક લેવલ તક હી ટાઇટ કર સકતે હૈ, જ્યાદા ટાઇટ કરેંગે તો ફ્રી હો જાયેગા. અગર ડોક્ટર કોમ્યુનિટી કે એસા હો ગયા દેન ફિર કોઈ બચાને વાલા નહીં રહેગા. તો વી શુડ બિહેવ રિસ્પોન્સિબલી એક અચ્છે શહેરી હોને કે નાતે. ઓર ઇસમેં કોઈ એસા નહીં કે બહુ હાર્ડ એન્ડ ટફ ચીજે હૈ, આપકો માસ્ક પહેન કે રખના હૈ, આપકો સેનિટાઈઝ હોતે રહેના હૈ, ઓર ડિસ્ટન્સિંગ મેન્ટેન રખના, સિમ્પલ ચીજે હૈ. જય હિન્દ. સર્વપ્રથમ 75વી વર્ષગાંઠ પર પૂરે દેશવાસીઓ કો, હમારે જિંદલ પરિવાર કે પ્રત્યેક સદસ્ય કો હાર્દિક શુભકામનાએ. ઓર યે એસે અવસર હૈ જબ હમ ઉન લોગો કો યાદ કરતે હૈ જિનકે બદૌલત આજ હમ એક આઝાદ દેશ મેં, ના હી સિર્ફ આઝાદ દેશ બલ્કિ જો વિશ્વ કા સબસે બડા લોકતાંત્રિક દેશ હૈ, બડે ગર્વ કે શરમ કહેતે હૈ, યે ઉનકે બદૌલત હી આજ હમ યહાં પર હૈ. ઓર પ્રત્યેક ભારતીય નાગરિક કી યે જિમ્મેદારી હોતી હૈ કે જો સંવિધાન કે દ્વારા હમે જો દિયે ગયે રાઇટ્સ હૈ યા લિબર્ટીઝ હૈ ઉનકા હમ રિસ્પોન્સિબલી પાલન કરેં, ઉનકો મિસયૂઝ ના કરેં. ક્યુંકિ અગર હમને યે ચીજ સીખ લી તો હમ દુનિયા કે સબસે મજબૂત શક્તિશાલી દેશ બન સકતે હૈ. ક્યુંકિ ડિસિપ્લિન કિસી ભી દેશ કે લિયે, કિસી ભી કમ્યુનિટી કે લિયે, કિસી ભી સોસાયટી કે લિયે
डिसिप्लिन का होना बहुत ज़रूरी है। सर का आज का स्पीच बहुत खूबसूरत था, इन्होंने बहुत सी कई चीज़ों पे टच भी किया, इन्होंने जो हमारा ग्रोथ है अभी पिछले एक सालों में उसके ऊपर बात की, फिर जो अभी नीरज चोपड़ा ने अभी एक पहली बार एक भारतीय खिलाड़ी ने फील्ड एंड ट्रैक इवेंट में पहला गोल्ड भारत के लिए जीता है, इससे पता चलता है कि हम लोग अब हर एक इवेंट में हर एक जो जीवन का क्षेत्र हो सकता है उसमें हम धीरे धीरे प्रगति कर रहे हैं, क्योंकि आज तक हम लोग ओलंपिक्स में पार्टिसिपेट तो करते थे इस कब से, लेकिन हम अपनी उपस्थिति दर्ज नहीं करा पाते थे। अब क्या है, चूँकि देश आगे बढ़ रहा है, यूथ का ज़माना है, हमारे देश में सबसे ज़्यादा यूथ है और वो अब सामने दुनिया के आ रहा है कि हम भी किसी से कम नहीं है। पहली बार भारत के महिला हॉकी के इतिहास में पहली बार एक महिला हॉकी टीम सेमीफाइनल तक गई और 41 सालों बाद मेंस को ब्रॉन्ज मिला हॉकी में, क्योंकि उससे पहले आई थिंक 1980 में मॉस्को में उन्हें मिला था। तो बहुत कुछ हो रहा है, लेकिन बहुत कुछ करने की ज़रूरत है और हमें लगता है कि अगर हम लोग एक अनुशासित समाज की तरह आगे बढ़ते रहेंगे तो वो दिन दूर नहीं जब एक बार फिर हमें कहा जाएगा कि हिंदुस्तान जो है वो एक सोने की चिड़िया है। धन्यवाद, थैंक यू सो मच। सभी को 75वीं स्वतंत्रता की सालगिरह पर बधाई देना चाहूँगा और बहुत बहुत शुभकामनाएँ। हम निरंतर उन्नति कर रहे हैं, लेकिन ये कोरोना काल ने कुछ उसमें बाधा उत्पन्न की है। एज ए कंपनी हम लोग कोशिश कर रहे हैं कि इससे बाहर निकलें और अपना कंट्रीब्यूशन देश की उन्नति में दे पाएँ। इस कोरोना काल से बाहर निकलने का एक ही तरीका है कि हम सब सावधानी बरतें, और वो बेसिक सावधानी है, उनमें ज़्यादा कुछ नहीं है, ये सिर्फ डिसिप्लिन का मामला है। अगर हम डिसिप्लिन रखेंगे तो इससे जल्दी ही उभर पाएंगे। बहुत बहुत धन्यवाद। आज़ादी 75वां स्वतंत्रता दिवस अपने सब उजवी रहा छे। आ विशेष दिवसे विशेष अवसरे दियोदरना तमाम प्रजाजनों ने हूँ आज़ादी की खूब खूब शुभेच्छाओं और अभिनंदन पाठवु छू और सबने आह्वान करूँ छू कि आ 75वां वर्ष जे आपणे आज़ादीनो अमृत महोत्सव उजवशू एमां दरेके दरेक दिवस आपणे प्रकृतिना जतन माटे અને માનવજાતના કલ્યાણ માટે સજીવોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહીને 365 દિવસ આપણે ઉત્સવ ઉજવીએ એવી મારી સૌને અપીલ અને અભ્યર્થના છે। સૌને 75મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત। વરસાદ જે છે એનો એકમાત્ર મિત્ર છે વૃક્ષ। જો વૃક્ષ હોય તો જ વરસાદ આવે, એટલે આપણે સૌએ વૃક્ષારોપણને એક જીવનની પ્રકૃતિની આપણી જીવનશૈલી બનાવવાની જરૂર છે। આપણા ઘરોમાં આપણા બાળકો હોય, આપણા વડવાઓ હોય, એમનો જન્મદિવસ હોય, એમની પુણ્યતિથિ હોય, કોઈ પણ બહાનું બનાવીને આપણે સતત વૃક્ષો વાવવા જોઈએ। એક વ્યક્તિ 10 વૃક્ષો વાવે અને આગામી 3 વર્ષ સુધી જો એની સાચવણી કરે, માત્ર વૃક્ષ વાવી દેવાથી કામ પતી જતું નથી। દરેક વૃક્ષને ટકવા માટે મિનિમમ 3 વર્ષની જરૂર હોય છે। 3 વર્ષની જો માવજત રાખે તો આગતા 5 વર્ષ કે 10 વર્ષ પછી સમગ્ર દિયોદર પંથક, સમગ્ર બનાસકાંઠાનો જિલ્લો આપણો હરિયાળો બનશે એવી મને વિશ્વાસ છે। એટલે હું સૌને આહ્વાન કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષો વાવો અને પ્રકૃતિનું જતન કરો। આપણે એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યારે એક તરફ વિકાસ બી છે અને બીજી તરફ પર્યાવરણ બી છે। વિકાસના ભોગે પર્યાવરણ ના હોઈ શકે અને પર્યાવરણના ભોગે વિકાસ પણ ના હોઈ શકે। જો અનિવાર્ય હોય તો જો આપણે એક વૃક્ષનું બી નિકંદન કરવું પડ્યું, ફરજિયાત હોય, અનિવાર્ય હોય, તો એની સામે એનું કમ્પેન્સેશન આપણે ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવીને કરવું જોઈએ। ખેડૂતોને પણ મારી વિનંતી છે, જો એમને એમના ખેતરમાંથી જો વૃક્ષ નડતું હોય અને એક જગ્યાએથી કાઢ્યું હોય તો એની સામે એ શેઢે શેઢે બીજા 10 વૃક્ષો વાવી દે, જેથી કરીને આગામી સમયમાં વધુ વરસાદ આવે તો એમને બોરમાંથી કે નહેરમાંથી પાણી ઉલેચવાની જરૂર ન પડે, વધુમાં વધુ વૃક્ષ વરસાદ જ આવે અને એમની નૈસર્ગિક પ્રાકૃતિક ખેતી થઈ શકે। માં
મારું નામ આસિફ મલેક, માણાવદર. અત્યારે પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે અને અહીંયા આપ જેવી રીતના આપ જોવો છો, છેલ્લા 12 વર્ષથી આ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ સબીલનું આયોજન કરે છે. 10 દિવસ સુધી અહીંયા ન્યાજનું વિતરણ થાય છે અને સાથોસાથ આજે એક ખુશીનો દિવસ પણ છે કે 15 ઓગસ્ટ કે જે આપણે ભારતને આઝાદી મળી હતી એનો દિવસ પણ છે. એટલે આજે અહીંયા આયોજકોએ નક્કી કરેલું કે એક ધાર્મિક વાતાવરણની સાથોસાથ રાષ્ટ્રપ્રેમ પણ દેખાવો જોઈએ, જેના માટે થઈ અને આજે શરબતનું વિતરણ કરવામાં આવ્યું. મોહરમની સાથે રાષ્ટ્રપ્રેમ પણ આજે અહીં દેખાવામાં આવ્યું. કોટલનો પ્રમુખ છો, ગોંડલ રોડ કોઠારિયા સોલવણ. અહીંયા હળી મળી અને હિન્દુ મુસલમાન અમે સાથે મળીને છબીલ બનાવી છીએ અને જે કાંઈ ગરબીનો પ્રશ્ન હોય તો અમે સાથે મળીને બધા હિન્દુ મુસલમાન અહીંયા રમવા જાય છીએ અને હોળી કરી છીએ. ગણેશ ઉત્સવમાં સૌ જગ્યાએ અમે જાય છીએ ભાગ લેવા અને અમને બહુ આનંદ આવે છે. એકતા જિંદગી અમે જીવી છીએ બધા અને બહુ મજા આવે, આનંદ આવે અમને. જય હિન્દ, જય ભારત. અચ્છા, જણાવવાનું કે મારું નામ જયદીપ શક્તિસિંહ રાણા છે. હું એક તનમાળિયા કોટનનો સ્થાનિક વ્યવસાયી છું અને જણાવવાનું કે આજ મને ખૂબ આનંદ થાય છે કે મારા સોસાયટીની અંદર એક સરસ મજાનો આયોજન થયેલ છે કે છબીલ થયેલ છે. તેમાં અમીનભાઈ ખોખર, પપ્પુભાઈ પઠાણ, ગફરભાઈ ડોઢિયા તથા અમે બધા સામૂહિક એક કાર્યક્રમ કરીએ છીએ. છબીલ, તાજિયા, નવરાત્રિ, ગણપતિ ઉત્સવ, દિવાળીનો તહેવાર હોય તો પણ અમે બધા સાથે મળીને એક કાર્ય કરીએ છીએ અને બધી પ્રજાનું અમે બધા સંપૂર્ણપણે ખ્યાલ રાખીએ છીએ. એ અમારો એક આદર છે અને અમે કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનું કોઈ રાખ્યું નથી. તે પ્રમાણે અમે બધા ચાલીએ છીએ અને સ્વૈચ્છિક રીતે અમે બધા કાયમી પ્રજાને લક્ષી બધા અમે કામ કરીએ છીએ. તેઓ અમારું એક ગ્રુપ સહી બધાને એક કાયદે લક્ષી અમે કામ કરીએ છીએ. નનીભાઈ પઠાણ મારું નામ છે. સોલવણ કોઠારિયા તનમાળિયા દીનનગર તનમાળિયા કોટર છે, ગોંડલ રોડ ઉપર. ભાઈબંધ દોસ્તાર અમે હંપીને અંદાય તહેવાર બનાવીએ છીએ. છબીલ છે, તાજિયા છે કે કોઈ બી હિન્દુનો તહેવાર છે અંદાય હંપીને કરીએ છીએ. 26 જાન્યુઆરી છે અંદાય તહેવાર છે ભાઈ. ઓગસ્ટથી એ સંજીવની વેલનેસ ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે. અહીં ઉપસ્થિત લગભગ જણા ત્યાં આવ્યા હશે. હું બિલકુલ નથી કહેતો કે હોસ્પિટલની મુલાકાત લેજો, પણ જરૂર પડે તો કોઈને ભલામણ કરજો. ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે, MBBS ડિપાર્ટમેન્ટ છે અને એક મેડિકલ સ્ટોર છે, લેબોરેટરી છે, નર્સિંગ સર્વિસ છે 24/7, ફ્રી ઓક્સિજન છે. કોઈને પણ ઓક્સિજનની બોટલ જોઈતી હોય તો ભુજના કોઈપણ વ્યક્તિ બિલકુલ ફ્રીમાં લઈ જઈ શકે છે. જેવા નાના નાના 5-7 દિવસ ચાલે છે. ફરીથી આપ સર્વેને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ વધાઈ.
દર વર્ષે છેલ્લા બે વર્ષની વાત કરીએ તો દર વર્ષે અહીંયા અમારી પાસે એક ફૂલનો બગીચો હોય અને બગીચાની અંદર તરવરાટ જોતા હોઈએ, બાળકો હોય, એવા થનગનતા હોય, કંઈક નવી જાહેરાત આવશે, કંઈક નવું આવશે, કંઈક નવું આવશે, કંઈક નવું આવશે. થોડું દુઃખ લાગે છે કે હવે અત્યારે આ માહોલમાં સરકારની મર્યાદાઓની અંદર આપણને બોલાવી નથી શકતા. ઘણી બધી વાતો કરવી છે, એમની પાસે ઘણી બધી વસ્તુઓ શેર કરવી છે કે આવી મુશ્કેલીના સમયમાં આપણે જિંદગીમાં કેમ હજી આગળ વધતા રહેવું. પ્રશ્નો આવશે, તકલીફ આવશે, ગમે ત્યાં સ્થિતિ આવશે, પણ આપણે તો હસી એનો સામનો કરી એમાંથી શીખી અને એને ઓવરટેક કરવાનો છે. તો એ મારા વાલા બાળકો, હું બસ ભગવાન પાસે પ્રાર્થના કરું આજના દિવસે, આ તિરંગા નીચે, કે ભગવાન દિવસ જલ્દી આવે અમને, કે પાછા અહીંયા એ જ રમતા ફૂલડા હોય અમારા, અને એ ફૂલડાઓ સાથે અમે પાછા અમારા હૃદયની વાતો શેર કરી શકીએ. ફરીને આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ વધાઈ. વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. બહુત બહુત ધન્યવાદ સર, આપ ઇન સબકે લિયે પ્રેરણા દે. પોલીસ પ્લાટુન, એક પ્લાટુન કમાન્ડન્ટ અને સર્જન્ટ પોતાના જવાનો સાથે સજ્જ તૈયાર. પોલીસ ફોર્સ પોતાના જવાનો સાથે સજ્જ. મહિલા પોલીસ પ્લાટુન, પ્લાટુન કમાન્ડન્ટ નાદર મજાનાથ, તિરંગા સાથે માનનીય સાહેબનું અભિવાદન. સર, મેનું અભિવાદન. ઠીક, મેં તો ઉજવવાનું નક્કી કરીને દેશભક્તો શહીદોને સત્તાનું સાધન નહીં પરંતુ સેવાનો અવસર ગયેલો છે, અને એટલે જ ગુજરાતમાં નાનામાં નાના માનવીને પણ સુશાસનની અનુભૂતિ થઈ રહી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, ગ્રામ્ય કારીગરો, ખેડૂતો, ગ્રામ્ય મજૂરો સૌના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની સફળ અમલવારી કરીને જે તે લાભાર્થી સુધી સીધે સીધો લાભ પહોંચાડી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સલામતીનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. સમારકા શ્રી ગૌરાંગ મકવાણા મનીષભાઈ, ત્યાર પછી શ્રી મહેન્દ્રપરી ગોસાઈ, તાલુકા પ્રોગ્રામ ઓફિસર કરતા અમે સર્વે ગર્વ અનુભવીએ છીએ. આપણે જોરદાર તાલીમ સાથે ઉપરની વયના લોકો માટે રાજ્ય સરકાર માં, અને ત્યાર પછી અનિલકુમાર બી ઠાકર અમરેલી મોહમ્મદજીભાઈ, અને ત્યાર પછી સંદીપભાઈ સતીશભાઈ મકવાણ. સમયે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે.